नमस्कार विद्यार्थी मित्रों, हूँ अल्ताफ लाखाणी नीलकंठ विद्यापीठ तलाजा यूट्यूब चैनल में तरह हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, धोरण 12 साइंस नी अंदर एमा पण भाग 2 अने बायोकेमिस्ट्री एनु चैप्टर नंबर 14 छे, एनी आज आपणे शुभ शुरुआत करवानी छे। चैप्टर नु नाम छे विद्यार्थी मित्रों, जैविक अणु। बायोलॉजी ना जे मित्रों हशे એ લોકો ધોરણ 11 ની અંદર જૈવિક અણુઓ વિશે અભ્યાસ કરી ચૂક્યા છો, તો એ લોકોને આ ચેપ્ટર બહુ સરળ પડવાનું છે, કારણ કે જે તમે 11માં ધોરણની અંદર બાયોલોજીમાં ભણ્યા છો એ જ મુદ્દાઓ તમારે રિપીટ થશે। મોટા ભાગના મુદ્દાઓ કદાચ છે એ 20% જેવા મુદ્દાઓ હશે કે જે તમારે આમાં વધારે એક્સ્ટ્રા શીખવાના હશે કેમેસ્ટ્રીને લગતા। બાકીના જે એ ગ્રુપના વિદ્યાર્થીઓ છે એને ખાસ જે છે ચેપ્ટર મદદરૂપ થશે, તો એની અંદર જે છે એ ધ્યાન આપશો। વિદ્યાર્થી મિત્રો, જૈવિક અણુઓ એટલે શું, તો એની વ્યાખ્યા કરવી હોય તો વ્યાખ્યા તો એવી થાય કે ભાઈ જીવંત પ્રણાલી હોય એમાં જે મુખ્ય ઘટક હોય એને જૈવિક અણુઓ કહેવામાં આવે છે। જો મેં અહીંયા વ્યાખ્યા જે છે એની કરેલી છે કે ભાઈ જૈવિક પ્રણાલીમાં રહેલા વિશાળ તેમજ જટિલ અણુઓને જૈવિક અણુઓ કહેવાય છે। અને એના એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ એક્ઝામ્પલ ક્યાં ક્યાં છે, કે ભાઈ કાર્બોદિત છે, અંગ્રેજીમાં એને કાર્બોહાઇડ્રેટ કહેવાય છે, પ્રોટીન છે, આપણે બધા જાણીએ પ્રોટીન વગર માણસનું જીવન નકામું છે, ખોરાક જે કહીએ માણસનું એ પ્રોટીનમાંથી આપણને મળે છે, વિટામિન છે, ન્યુક્લિક એસિડ છે વગેરે જેવા સંયોજનો છે એ જૈવિક અણુઓ તરીકે ઓળખાય છે। તો ટૂંકમાં આપણે જે છે અભ્યાસ કોનો કરવાનો થશે આ ચેપ્ટર ની અંદર, તો અહીંયા જો લખી નાખેલા છે કાર્બોદિત એટલે કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, વિટામિન, ન્યુક્લિક એસિડ, પછી જે છે એ ચરબી છે, લિપિડ જેને કહીએ એનો અભ્યાસ છે આપણે કરવાનો થશે, હોર્મોન્સ છે, અંતઃસ્ત્રાવો એનો અભ્યાસ છે ચેપ્ટર ની અંદર કરવાનો થશે। તો કે ભાઈ આ જે છે જે ટોપિક છે બધા એનો આ ચેપ્ટર ની અંદર આપણે ડિટેલ અભ્યાસ કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, તમે બાયોલોજી આપણે ભણીએ છીએ નાના ધોરણથી, આપણે કહીએ કે ભાઈ વિજ્ઞાન અને ટેકનોલોજીનો અભ્યાસ કરતા લગભગ જે છે આપણે માનીએ કે આપણને જે ખબર પડે છે ત્યાં સુધી કે ભાઈ 7, 8, 9, 10 આ ધોરણોની અંદર આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ આપણું જે વિજ્ઞાન છે ત્રણ ભાગમાં વહેંચાયેલું હોય, એક હોય ફિઝિક્સ જેને ભૌતિક વિજ્ઞાન કહીએ, એક હોય કેમિસ્ટ્રી જેને રસાયણ વિજ્ઞાન કહીએ, અને એક છે જીવ વિજ્ઞાન જેને આપણે બાયોલોજી કહીએ। તો આ જે બાયોલોજી છે એની અંદર તમે નાના ધોરણમાંથી ભણતા આવ્યા છે કે ભાઈ માણસનું જે શરીર છે જે એક પ્રકારની જીવંત પ્રણાલી છે, સજીવનું જીવન એમ કહીએ બરોબર છે, તો આ જે જીવંત પ્રણાલી છે એની અંદર શું શું હોય, કે ભાઈ જીવંત પ્રણાલી માણસની છે એ અવયવોમાંથી બને, અવયવ એટલે શરીરના અંગો, હાથ, પગ, માથું બરોબર, આ બધા શું કહેવાય શરીરના અવયવો, માણસનું શરીર જીવંત પ્રણાલી એટલે માણસનું શરીર, માણસનું શરીર એનું બનેલું હોય કે ભાઈ અવયવો અંગોનું બનેલું હોય, અને આ અવયવો હોય કે ભાઈ એની અંદર સ્નાયુઓ રહેલા હોય, સ્નાયુઓ છે એનો નાનો ભાગ કયો કહેવાય, કે ભાઈ એનો જે નાનો ભાગ છે કોષ કહેવાય, અને આ કોષ છે એનો બનેલો હોય કે ભાઈ આ કોષ છે કોશિકાઓના સમૂહથી બનેલો હોય છે, અને આ કોશિકાઓની અંદર ક્યાં અણુઓ હોય કે ભાઈ એ અણુઓ હોય એને જૈવિક અણુઓ કહેવાય, એનો મતલબ કે ભાઈ માણસનું જે શરીર હોય એનો નાનામાં નાનો ભાગ કયો થશે કે ભાઈ જૈવિક અણુ, એનો મતલબ આપણે આનો અભ્યાસ કરીએ જૈવિક અણુઓનો અભ્યાસ તો આપણે કોશિકાઓને સમજી શકીએ, કોશિકાઓનું કાર્ય સમજી શકીએ તો કોષ સમજી શકીએ, અને કોષ દ્વારા સ્નાયુઓની સમજ પડે આપણને, અને સ્નાયુઓ દ્વારા આપણા અંગો કઈ રીતે કાર્ય કરે છે, અને અંગોનું કાર્ય છે એ શરીરની રચના સમજાવે છે। તો ટૂંકમાં આપણે શરીરની રચના છે જીવંત પ્રણાલી, સજીવોની જે પ્રણાલી છે એને સમજવા માટે આપણે જે એનો નાનામાં નાનો ઘટક છે એનો અભ્યાસ જરૂરી બને છે। તમે આવા ક્યાં અણુઓ છે જૈવિક અણુઓ જેનો અભ્યાસ આપણે આ ચેપ્ટર ની અંદર કરવાનો છે, તો વિદ્યાર્થી મિત્રો જૈવિક અણુઓ છે એની અંદર આપણે કેટલા જે છે મેં અહીંયા નામ લખેલા છે આ આટલા જે ટોપિક છે એના ઉપર ડિટેલ ચર્ચા બરોબર, બીજા પણ કેટલાક ટોપિક છે જેની ચર્ચા બહુ સામાન્ય ટોપિક તરીકે કરશું આપણે માહિતી પૂરતી બરોબર,
મેઇન જે ટોપિક છે આપણા ચેપ્ટર નો એ છે કાર્બોદિત પદાર્થો જેને અંગ્રેજીમાં આપણે કાર્બોહાઇડ્રેટ કહેશું બરોબર છે અને કાર્બોહાઇડ્રેટ છે નો મુખ્ય ઘટક એટલે કે એમાં જે મહત્વનો જે ઘટક છે એની આપણે વાત કરશું તો એ શર્કરા છે બરોબર છે સુક્રોઝ જેને આપણે કહીએ છીએ એનો મેઇન ઘટક છે પ્રોટીન પ્રોટીન જે છે એનો નાના નાનાનો ઘટક જે કયો મુખ્ય ઘટક એમિનો એસિડ એનો મતલબ આપણે એમિનો એસિડ નો અભ્યાસ કરી નાખીએ તો આપણે પ્રોટીન ને સમજી શકીએ પ્રોટીન ને સમજવું હોય તો આપણે કોને સમજવો પડે એમિનો એસિડ ને સમજવો પડે અને ન્યુક્લિક એસિડ આપણે બધા જાણીએ છીએ કે ભાઈ આપણી જે છે આનુવંશિકતા કે ભાઈ પેઢી દર પેઢી જે કઈ લક્ષણ આપણા ઉતરે છે આપણા આપણા જે શરીરની રચના હોય કે આપણો જે દેખાવ છે આપણી બોલી ચાલી છે એ આપણી પેઢી દર પેઢી ઉતરી આવતી આપણા દાદા પરદાદા એના ઉપરથી જે છે આપણા લક્ષણો ઉતરી આવતા કેટલાક રોગો જે છે એનામાંથી આપણને આવતા હોય તો કે ભાઈ એનો આધાર જે છે આરએનએ ડીએનએ ઉપર રહેલો હોય આરએનએ અને ડીએનએ છે એનો મુખ્ય ઘટક છે ન્યુક્લિયોટાઇડ છે બીજું શર્કરા અને બીજા જે છે એ ઘટક તત્વો તો બીજા હોય જ છે પણ મેઇન ઘટક છે ન્યુક્લિયોટાઇડ બરોબર પછી આપણે વાત કરીએ ચરબી લિપિડ આપણે બધા જાણીએ કે ભાઈ શરીર છે એમાં વધારે પડતું પ્રમાણ જે છે ચરબીનું હોય એટલે ચરબી જે છે એ એક રીતે નુકસાનકારક છે અને એક રીતે ફાયદાકારક છે બરોબર છે ચરબીનું પ્રમાણ હોવું જરૂરી છે શરીરની અંદર અને એનું વધારે પ્રમાણ શરીર માટે નુકસાનકારક છે તો ચરબીનું બીજું નામ છે લિપિડ અને એનો જે પાયાનો ઘટક છે ફેટી એસિડ અને ગ્લિસરોલ છે તેના મુખ્ય ઘટક તરીકે ઓળખાય છે આ ઉપરાંત બીજા બે ટોપિક છે વિદ્યાર્થી મિત્રો વિટામિન છે અને અંતઃસ્ત્રાવ છે જેને હોર્મોન્સ કહીએ આપણે એનો પણ અભ્યાસ આવશે પણ એનો અભ્યાસ બહુ ટૂંકાણમાં આવશે તો એની એટલી બધી આપણે ચર્ચા જે છે અહીંયા આવશે નહીં બરાબર વિદ્યાર્થી મિત્રો એક આંકલન છે 100% તો સાચું ના હોય આંકલન પણ એવું એક આંકલન છે અંદાજિત આંકલન કે ભાઈ જૈવિક કણો હોય એ મોટા ભાગે જે છે કાર્બનિક સંયોજનોના બનેલા હોય બરાબર ને કાર્બનિક સંયોજનોની વ્યાખ્યા કરીએ તો આપણે એમ કરી શકીએ કે જેમાં કાર્બન હાઇડ્રોજન ને ઓક્સિજન હોય એને શું કહીએ આપણે કાર્બનિક સંયોજન કહીએ કે ભાઈ કાર્બનિક સંયોજનો છે એનું પ્રમાણ જૈવિક કણોની અંદર 80% હોય છે ઉપરાંત એમાં કેટલાક ધાતુઓ હોય કેટલાક અધાતુઓ હોય ધાતુઓમાં મોટા ભાગે કેલ્શિયમ મેગ્નેશિયમ આપણા હાડકા છે એ કેલ્શિયમના બનેલા હોય મેગ્નેશિયમ પોટેશિયમ સોડિયમ આ બધા જે ધાતુઓ છે એ ધાતુઓનું 5% પ્રમાણ હોય છે એ જૈવિક અણુઓની અંદર બરાબર અધાતુઓ છે એમાં મોટા ભાગે જે જાણીતું છે નાઇટ્રોજન ફોસ્ફરસ છે પછી ક્લોરીન ને સલ્ફર એવા બીજા અધાતુ તત્વો આવે છે આનું પ્રમાણ 15% છે સમજવા જેવી વાત છે અધાતુઓનો ભાગ થોડો વધારે રહેલો છે ધાતુઓની સરખામણી આપણે તમે બધા એ પણ જાણતા હશો કે માણસનું શરીર છે એમાં પાણીનું પ્રમાણ ભાઈ માનવ શરીર છે એમાં 70% જથ્થો તો પાણીનો છે 70% શું છે પાણી બરાબર છે બાકીના જે પદાર્થો હોય બાકીના પદાર્થ એ 30% ને 30% માં જૈવિક કણો વત્તા બીજા જૈવિક કણો તથા અન્ય બરાબર છે એનો મતલબ આપણે જે 30% જે પદાર્થ છે શરીરનો એ 30% પદાર્થમાંથી પણ આપણે જે જૈવિક કણો છે એનો અભ્યાસ આ ચેપ્ટરની અંદર કરવાનો થશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આ હતી આપણા ચેપ્ટરની પ્રસ્તાવના હવે આપણે આ જે ચેપ્ટર છે એનો મુખ્ય ટોપિક આપણે કહીએ એ છે કાર્બોહાઇડ્રેટ એની શરૂઆત કરી વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર છે એનો મહત્વનો ટોપિક જેનું નામ છે કાર્બોહાઇડ્રેટ્સ બરાબર છે એની શરૂઆત કરીએ તો કદાચ કાર્બોહાઇડ્રેટ્સ માટે વ્યાખ્યા કેવી કરવા કે ભાઈ એની માટે એક સ્પેસિફિક એક ચોક્કસ વ્યાખ્યા કરવા બરાબર પહેલા આપણે જે છે એની પૌરાણિક વ્યાખ્યાઓમાં જઈએ પછી જે છે એની આધુનિક વ્યાખ્યા તરફ આવીએ પૌરાણિક વ્યાખ્યામાં એવું કહેવામાં આવ્યું હતું કાર્બોહાઇડ્રેટ માટે કે ભાઈ કાર્બનના હાઇડ્રેટ મતલબ કે ભાઈ જે કાર્બનિક સંયોજનો હોય એ હાઇડ્રેટ સ્વરૂપે હોય મતલબ કે એની અંદર પાણીના અણુઓનું પ્રમાણ રહેલું હોય એવા સંયોજનોનો સમૂહ એને કહેવાય છે કાર્બોહાઇડ્રેટ પછી એવું જાણવા મળ્યું અભ્યાસોના અંતે કે ભાઈ આ જે કાર્બનિક સંયોજનોનો જે સમૂહ છે
એની અંદર આલ્ડિહાઇડ અને કીટોન સમૂહ આવેલા છે બરોબર છે આલ્ડિહાઇડ અને કીટોન ક્રિયાશીલ સમૂહ આવેલા છે બરોબર છે અને આ જે સમૂહ છે એનું એક વિશાળ શ્રેણી હોય છે મતલબ એમાં એક આલ્ડિહાઇડ સમૂહ જે ધરાવતો અણુ છે બીજો આલ્ડિહાઇડ સમૂહ ધરાવતો અણુ ત્રીજો આલ્ડિહાઇડ એવી રીતે કીટોનના અણુઓનો સમૂહ એટલા માટે એનું બીજું એક નામ પાડવામાં આવ્યું પોલી પોલી એટલે ઘણા બધા હાઇડ્રોક્સી એટલે કે એમાં પાણીના અણુ રહેલા હોય અને ક્રિયાશીલ સમૂહ કયો હતો કે આલ્ડિહાઇડ છે પોલી હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ કીટોન હોય તો પોલી હાઇડ્રોક્સી કીટોન તો આવી રીતે એને જે ઓળખવામાં આવ્યું પછી કે ભાઈ પછી એના જે છે એ પેટા પ્રકાર પડી ગયા કે ભાઈ એની અંદર જે છે જે તત્વો આવતા હતા એ બધા તત્વો જળ વિભાજનની ક્રિયાથી મળતા હતા એની ત્રીજી નવી વ્યાખ્યા છે કે ભાઈ જે પદાર્થોના જળ વિભાજનથી આ મુખ્ય પદાર્થો મળે છે એને કાર્બોહાઇડ્રેટ કહેવાય છે બરોબર છે તો આવી રીતે જે છે ઘણી બધી વ્યાખ્યાઓ થતી હોય તો આપણે તમને એમ કે ભાઈ એક્ઝામમાં સે પૂછી હોય તો કઈ લખવાની વ્યાખ્યા તો અહીંયા આપણે તમને એ વ્યાખ્યા દર્શાવી છે તો ભાઈ પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અથવા તો પોલીહાઇડ્રોક્સી કીટોન એને કહેવાય છે કાર્બોહાઇડ્રેટ બરોબર તમને આ યાદ ન રહે તો એના પછી આપણે આ વ્યાખ્યા લખી શકો કે ભાઈ જે પદાર્થોના જળ વિભાજનથી આવા પદાર્થો એટલે કે આપણે કહીએ કાર્બોહાઇડ્રેટના નાના ઘટકો એને જે છે કહેવાય છે કાર્બોહાઇડ્રેટ સંયોજનો કહેવાય ટૂંકમાં કાર્બોહાઇડ્રેટ એક પોલિમર છે પણ જૈવિક પોલિમર છે પોલિમર તો સમજો છો ને વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ઘણા બધા અણુઓનો સમૂહ એને કહેવાય પોલિમર હવે આ પોલિમરને તમે તોડો પાણી નાખો જળ વિભાજન કરો અને એમાં નાના નાના જે અણુ મળે છે તો એ નાના નાના અણુઓ જે છે કોનામાંથી મળ્યા કે ભાઈ મોટા અણુમાંથી જે મોટો અણુ છે એને કહેવાય છે પોલિમર તમે આપણે સમજો કે ભાઈ મમરાનો લાડવો છે આપણે જોઈ કે ભાઈ એમાં જે છે નાના નાના મમરાના ઘટક અણુ હોય એ બધા જોડાઈને હોય ત્યારે મમરાનો મોટો લાડવો તો આ મમરાનો જે મોટો લાડવો છે એને તોડવામાં આવે તો નાના નાના જે છે મમરાના ઘટક કણો આપણને છૂટા હોય છે આપણે એમ કહી શકીએ કે ભાઈ કે નાના નાના ઘટક કણો છે એ કાર્બોહાઇડ્રેટનો સ્વરૂપ છે અને જે મોટો જે અણુ બન્યો હતો એ કાર્બોહાઇડ્રેટ ખુદ છે એમ આપણે કહી શકીએ છીએ આ એની સામાન્ય વ્યાખ્યા પણ ઇન જનરલ જે છે આપણે વ્યાખ્યા લેતા હોઈએ છીએ બરોબર કે જે આપણે કહેવાય ને આમ કહેવાય નોલેજ માટે કોઈ તમને પૂછે ને તમારે જે ફટ દઈને જવાબ દેવો હોય ત્યાં તમે એની સ્પેશિયલ વ્યાખ્યા ન હોય નોલેજ માટે જે વ્યાખ્યા આપણે જોઈએ એ વ્યાખ્યા એવી હોય છે જનરલ કે ભાઈ સામાન્ય રીતે કાર્બોહાઇડ્રેટ એટલે એટલે કાર્બનના હાઇડ્રેટ કાર્બનના સૂત્ર લગભગ બધાને આવડતું છે બરોબર બોલો જોઈએ બધા C6H12O6 લખી શકીએ કે નહીં આપણે આ મને કહે તો આ સૂત્રને હું આમ લખું તો આ ખોટું છે કે મને કહે બરોબર છે C6 એ લખું છું H2O6 જો તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર અને આ સૂત્ર માટે ફરક છે મને કહે ફાઇન 6 × 2 = 12 6 × 1 = 6 એનો મતલબ કાર્બનના હાઇડ્રેટ હાઇડ્રેટ એટલે પાણીના અણુ બરોબર છે કાર્બનના હાઇડ્રેટ એને કહેવાય છે કાર્બોહાઇડ્રેટ આવું ત્રીજો એક્ઝામ્પલ સુક્રોઝ છે વિદ્યાર્થી મિત્રો સુક્રોઝ નું સૂત્ર શું છે C12H22O11 બરોબર એને લખવું તો આપણે લખી શકીએ C12H2O11 લખી શકીએ આપણે બીજો 11 × 2 = 22 11 × 1 = 11 બરાબર છે પછી એક છે સ્ટાર્ચ બરાબર છે સ્ટાર્ચ માટે એવું કહેવાય છે N
C6H10O5 બરાબર છે અને આપણે લખવું તો લખી શકીએ N C6H2O5 બરાબર છે જો તો 5 દુને 10 5 એટલા 5 તો ઇન જનરલ આપણે કહી શકીએ કે ભાઈ કાર્બન હોય એના હાઇડ્રોજન કાર્બન ના હાઇડ્રોજન કે ભાઈ એવા કાર્બનિક સંયોજનો જેમાં પાણીનું પ્રમાણ જોડાયેલું હોય તો એવા અણુઓને જે છે આપણે કહીએ છીએ કાર્બોહાઇડ્રેટ બરોબર છે પણ વિદ્યાર્થી મિત્રો તારણો ઉપરથી એવું પણ જાણવા મળ્યું કે ભાઈ બધા એવા સંયોજનો છે બધા એવા કાર્બોહાઇડ્રેટ હોતા નથી કે જેમાં પાણીના અણુનો જે ક્રમ છે મે જોવો અહીંયા કે તમે હાઇડ્રોજન અને ઓક્સિજન નું પ્રમાણ જો બધાની અંદર 2:1 નું રહેતું છે જો અહીંયા જોઈ લઈએ આપણે એમ કહી શકીએ કે મોટા ભાગનું કાર્બોહાઇડ્રેટ માં H2O નું પ્રમાણ 2:1 હોય છે તમે અહીંયા જુઓ તો કે અહીંયા કેટલા છે તો કે અહીંયા હાઇડ્રોજન છે એ 12 છે ઓક્સિજન 6 છે આપણે જે છે એ સામાન્ય લઈ લઈ 6 સામાન્ય લઈ લો અને 6 સામાન્ય લઈ લો તો હાઇડ્રોજન જુઓ કેટલા થઈ જશે 2 ઓક્સિજન 1 એટલે 2:1 થઈ ગયો વિદ્યાર્થી મિત્રો આની અંદર જોવો હું 11 સામાન્ય લઈ લો બરાબર છે વિદ્યાર્થી મિત્રો 11 કોમન લઈ લો તો બીજું હું કે ભાઈ H2O બન્યો H2O માં જો 2:1 થશે ઇન જનરલ બધાની અંદર તમે જોવો પાણી નું 5 સામાન્ય લઈ લો બધે હું કે ભાઈ H2O વધશે એટલે 2:1 વધશે એટલે નોર્મલી આપણે કહી શકીએ મોટા ભાગના કાર્બોહાઇડ્રેટ માં હાઇડ્રોજન અને ઓક્સિજન નું પ્રમાણ 2:1 રહેલું છે બરાબર છે તો આપણે એની વ્યાખ્યાનો ભાગ કહી શકીએ પણ વિદ્યાર્થી મિત્રો જ્યાં વ્યાખ્યાઓ જ્યાં સાબિતી હોય ને અપવાદ હોય બરાબર છે તો એવા કેટલાક અણુઓ જોવા મળ્યા બરાબર જેની અંદર 2:1 નું પાલન નહોતું થતું પણ છતાં એ કાર્બોહાઇડ્રેટ હતા એટલે એને નાઈ ન મળી શકાય કે ભાઈ આ જે કાર્બોહાઇડ્રેટ નથી એમ તો ન જ કહી શકાય તો એવા કેટલાક કાર્બોહાઇડ્રેટ છે જેમાં 2:1 નું પાલન થતું નથી લખી એના ઉપર ડીવાય કેટલા એવા કાર્બોહાઇડ્રેટ સંયોજનો છે જેમાં H2O નું પ્રમાણ 2:1 હોતું નથી છતાં તેઓ કાર્બોહાઇડ્રેટ તરીકે અસ્તિત્વ ધરાવે છે હવે આનું એક્ઝામ્પલ કયું છે તો કે આનું એક્ઝામ્પલ બહુ જાણીતું છે રહેમનોસ કરીને જે છે એક સંયોજન છે રહેમનોસ કરીને એક સંયોજન છે જેની અંદર પાલન થતું નથી એની અંદર જે છે વિદ્યાર્થી મિત્રો C6H12 અને O5 છે આ અપવાદ સ્વરૂપે છે તમે જોઈ શકો છો કે ભાઈ આ C6H12O6 હોત તો પાલન થાય પણ અહીંયા O5 છે એનો મતલબ જે છે એ પાલન નથી થતું કે આ નિયમનું 2:1 નું પાલન થતું નથી તો આનો એમસીક્યુ પૂછી શકે કે ભાઈ એવું કયો કાર્બોહાઇડ્રેટ છે કે જેમાં 2:1 ના નિયમનું પાલન થતું નથી તો રહેમનો છે એમાં પાલન થતું નથી વિદ્યાર્થી મિત્રો કેટલાક એવા અણુ હતા કે જે કાર્બનિક હતા 2:1 નું પાલન કરતા હતા પણ કાર્બોહાઇડ્રેટ નહોતા
तो ये पण अपवादमां आवी शके, एना पण एमसीक्यू पूछाई शके। कई मते लखाण लखी आपणे के भाई केटला एवा संयोजनो पण छे, केटला एवा संयोजनो पण छे के जेमा हाइड्रोजन ऑक्सीजन नु 2:1 प्रमाण जोवा मळे छे, छतां तेवो कार्बोहाइड्रेट होता नथी। એને કાર્બોહાઇડ્રેટ ગણવામાં આવતા નથી। ક્યાં ક્યાં છે તો બહુ જાણીતા છે બે નામ, બરોબર છે મિત્રો? એક છે ફોર્માલ્ડિહાઇડ છે, બરોબર છે, HCHO જેના માટે ફોર્માલ્ડિહાઇડ। એક છે એસિટિક એસિડ છે, CH3COH છે એસિટિક એસિડ। તો આના સૂત્ર તમે જોવો ને વિદ્યાર્થી મિત્રો, તો તમને ખ્યાલ આવી જશે કે મે અહીંયા હાઇડ્રોજન 2 છે, બરોબર છે, કાર્બન 1 છે, હાઇડ્રોજન 2 છે અને ઓક્સિજન 1 છે, બરોબર છે। એટલે CH2O નમસ્કાર જોડાયે CH2O આમ લખી શકીએ આપણે, બરોબર। નોંધ લો 2:1 નું પાલન થાય છે, બરાબર છે। આની અંદર તમે જો કાર્બન 2 છે એટલે કે C2, બરાબર, હાઇડ્રોજન જો 3 ને 1 4 છે એટલે H4 H2O અને અહીંયા 2 લખી શકે, લખી શકે કે જો H કેટલા છે 2 × 4 એટલે કે 4 હાઇડ્રોજન છે, ઓક્સિજન એ 2 છે એટલે આપણે લખી શકીએ કે ભાઈ C2H2O twice, બરાબર। એનો મતલબ આની અંદર 2:1 નું પાલન થાય છે, આની અંદર 2:1 નું પાલન, પણ આના જે ગુણધર્મ છે એ કાર્બોહાઇડ્રેટ ને મળતા નથી, એટલા માટે જે છે આપણે કહી શકીએ કે ભાઈ એ કાર્બોહાઇડ્રેટ કહેવાય નહીં, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। બીજું એક આપણે ઉમેરવાનું છે, કાર્બોહાઇડ્રેટ જે છે એમાં મોટા ભાગના જે તત્વો છે એની અંદર ઓઝ પ્રત્યય લાગે છે। કોણ પ્રત્યય લાગે છે? ઓઝ। મોટા ભાગના કાર્બોહાઇડ્રેટ સંયોજનોમાં નામના અંતે ઓઝ પ્રત્યય લાગે છે। એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ગ્લુકોઝ છે, બરોબર, ફ્રુક્ટોઝ છે, સુક્રોઝ છે, બરોબર છે, માલ્ટોઝ છે, લેક્ટોઝ છે, બરોબર છે, ઘણા બધા છે, સેલ્યુલોઝ છે, પછી હમણાં જોયું તો રહેણોઝ છે, બરોબર, વગેરે જે છે સંયોજનો જે તો ઘણા બધા છે આની અંદર, બરોબર। તો તમે જોશો ને મોટા ભાગના જે સંયોજનો છે એમાં ઓઝ પ્રત્યય જે છે લાગે છે। તો આ પણ એક એની વિશેષતા છે અને નામકરણની વિશેષતા છે એમ આપણે કહી શકીએ। વિદ્યાર્થી મિત્રો બીજું એ કહેવાનું કે ભાઈ કાર્બોહાઇડ્રેટ સંયોજનો છે એ ખરેખર, બરોબર, એની એક બીજું નામ છે સેકેરેટ। શા માટે એને સેકેરેટ કહેવાય? તો ભાઈ એટલા માટે એને સેકેરેટ કહેવાય કે ભાઈ એના જે ઘટક છે, મુખ્ય ઘટક, આપણે હમણાં જોયું કે એનો મુખ્ય ઘટક છે એ શર્કરા છે। શર્કરા માટે લેટિન ભાષાની અંદર જે છે એક શબ્દ છે અને ગ્રીક ભાષાની અંદર એક શબ્દ છે, બે મળતા આવે સેકેરોન, બરોબર છે,
तो आज सेकेरॉन जी शब्द छे इना ऊपर थी आ कार्बोहाइड्रेट ने सेकेराइड एवं नाम आपामा है बरोबर आपणे लखी शकीए के भाई कार्बोहाइड्रेट नो मुख्य घटक नो मुख्य घटक शर्करा होवाथी तेने सेकेराइड तरीके सेकेराइड नो जे अर्थ छे के गळ्या पदार्थ एवुं थाय हुं थाय छे गळ्या पदार्थ जोवे छे सेकेराइड તેને સેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે છે એમાં શું છે વિદ્યાર્થી મિત્રો કે લેટિન ભાષાનો શબ્દ છે સેકેરમ અને એક જે છે એ ગ્રીક ભાષાનો શબ્દ છે સેકેરોન આ બે ભાષાની અંદર જે છે એનો અર્થ ગળા પદાર્થ થાય છે તો આ બે માંથી જે છે એ તારણ લઈ અને અંગ્રેજીમાં એને સેકેરાઇડ કીધું ગુજરાતીમાં તો ગળા પદાર્થ જ કહીએ પણ વૈજ્ઞાનિક ભાષામાં પછી આપણે કાર્બોહાઇડ્રેટ કહીએ છે અને આની અંદર આપણે એને સેકેરાઇડ કહીએ છીએ અંગ્રેજીમાં તો અહીંયા આપણે સેકેરાઇડ છે એનું વર્ગીકરણ એવો ટોપિક આપણે આવશે જેની આપણે ચર્ચા કરી આટલું નોટ ડાઉન કરો પછી આપણે એની ચર્ચા કરીએ મિત્રો હવે પછીનો જે આપણો ટોપિક છે એ ટોપિકનું નામ છે કાર્બોહાઇડ્રેટ સંયોજનો છે એનું વર્ગીકરણ જણાવો વર્ગીકરણ છે કાર્બોહાઇડ્રેટ નું અથવા તો સેકેરાઇડ બરોબર છે આમ જે શબ્દ સેકેરાઇડ એટલે લેજો બરોબર એ કરીને તમને કામ બરોબર સેકેરાઇડ તો એનું વર્ગીકરણ મુખ્ય ત્રણ પ્રકારે થાય છે બરોબર છે મુખ્ય કેટલા પ્રકારે થાય છે ત્રણ तो आपने यहाँ लिखी शक्ति कार्बोहाइड्रेट इतना प्रकार पढ़ी दी है अपना ना त्रण प्रकार बराबर है पहले जो प्रकार छे ने ये आणविक कद ना आधार है आणविक कद ना आधार બીજો જે પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો એ છે સ્વાદના આધારે છે સ્વાદના આધારે ત્રીજો જે પ્રકાર છે એ છે રિડક્શન પ્રક્રિયાના આધારે રિડક્શન પ્રક્રિયાના આધારે હવે વિદ્યાર્થી મિત્રો આણ્વીય કદના આધારે જે વર્ગીકરણ છે એના ત્રણ પ્રકાર પડે છે પેલો છે મોનોસેકેરેટ પછી આવે છે ઓલિગોસેકેરેટ સેકેરેટ અને પછી આવે છે પોલીસેકેરેટ સ્વાદના આધારે વિદ્યાર્થી મિત્રો બે પ્રકાર પડે છે એક છે શર્કરા અને એક છે બિન શર્કરા આની માટે કોઈ પ્રકારમાં તમને કહી દઉં જે સ્વાદે ગળ્યા હોય એ શર્કરા કહેવાય અને જે સ્વાદે ગળ્યા ન હોય એ બિન શર્કરા બરોબર તો હું તમને એમ કહી દઉં કે મોનોસેકેરાઇડ ને ઓલિગોસેકેરાઇડ છે શર્કરામાં આવશે અને પોલીસેકેરાઇડ છે બિન શર્કરામાં આવશે મતલબ આ ગળ્યા નહીં હોય બિન શર્કરા બરાબર છે પછી આપણે વાત કરીએ કે ભાઈ રિડક્શન પ્રક્રિયાના આધારે તો કેટલા કાર્બોહાઇડ્રેટ પ્રક્રિયા છે એ રિડક્શન દર્શાવે છે રિડક્શન દર્શાવે છે અને રિડ્યુસિંગ શર્કરા કહેવાય શું કહેવાય રિડ્યુસિંગ શર્કરા બરાબર અને કેટલા જે છે એ કાર્બોહાઇડ્રેટ રિડક્શન દર્શાવતા નથી એટલે એને નોન રિડ્યુસિંગ કહેવાય નોન રિડ્યુસિંગ આના ઉપર જે છે બોર્ડની એક એક્ઝામમાં જે છે 2 માર્ક્સનો ક્વેશ્ચન આવી ગયેલો હતો કે ભાઈ સુક્રોઝ છે નોન રિડ્યુસિંગ શર્કરા છે કારણ આપણે સમજાવો
તો આગળ આપણે ભણશું કે ભાઈ શા માટે જે છે નોન રિડ્યુસિંગ શર્કરા છે સુક્રોઝ, તો એનું રીઝન આપણે આવશે. તો આવી રીતે જે છે આપણે એનું મુખ્ય ત્રણ ભાગની અંદર વર્ગીકરણ કરી શકીએ. હવે એના પણ જે છે પેટા વર્ગીકરણ આપણે જોવાના છે. એમાં ખાસ જે છે વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી છે એ ક્વેશ્ચનના ઉપર એ પૂછી શકે તમને થિયરી બેઝ ઉપરથી, અને આમાંથી એમસીક્યુ પણ જે છે એ આવી શકે છે. થિયરી બેઝ પણ હોય અને એમસીક્યુ પણ જે છે આની અંદર આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે કાર્બોહાઇડ્રેટ વર્ગીકરણ છે એ અહીંયા સુધી રાખશું. આની પછીનો જે લેક્ચર હશે આપણો બરોબર છે એની અંદર જે છે આપણે આણ્વીય કદના આધારે મોનોસેકેરાઇડ ઓલિગોસેકેરાઇડ પોલીસેકેરાઇડ જે સ્વાદના આધારે શર્કરા બિનશર્કરા અને રિડક્શન પ્રક્રિયાના આધારે રિડ્યુસિંગ નોન રિડ્યુસિંગ શર્કરા એના ઉપર આપણે ડિટેલ ચર્ચા કરશું આની પછીના લેક્ચરમાં. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.